समाचारों तरफ नजर करिए तो अमदावादना जीएमडीसी ग्राउंड में वडाप्रधान मोदी 8000 करोड़ विकास कामों लोकार्पण कर्यु। पीएम मोदी आवास योजना लाभार्थियों ने चावी सौंपी है। पीएम मोदी खुली जीप में लोग वच्चे अभिवादन झीलता झीलता मुख्य स्टेज सुधी पहुंचा। पीएम मोदी कहूं मारा देशवासी ज मारा आराध्य है। आ आराध्य मारी जात ने खपावा निर्णय कर जीवीश तो तमारा जीना अने खपीश तो तमारा। पीएम मोदी कहूं कि करोड़ों देशवासियों आशीर्वाद साथ नवा उमंग ने उत्साह साथ हूँ जीव रो छूँ। लांबा समय बाद हूँ गुजरात आयो छू। तमारा प्रयत्नों ने तमारा प्रत्येना प्रेम वधतो जई रह्यो छे। पीएम मोदी कहूं उत्सव अवसर में एक पीड़ा है। आ वर्षे गुजरात में एक साथ अतिवृष्टि थी। इतिहास में प्रथम वक्त आई स्थिति सर्जाई है। अतिवृष्टि की जानमाल मोटू नुकसान थू। गुजरात मारी जन्मभूमि है। गुजराते मने जीवन की दरेक शीख आपी है। तमे मारा पर अपार प्रेम दर्शाव्यो छे। दीकराए आज घरे आवीने आशीर्वाद लीधा छे। तमारा आशीर्वाद थी नवी ऊर्जा मळे छे। वधुमां पीएम मोदी कह्युं दिवस रात जोया विना काम कर्युं छे। देश विदेश में जे प्रयास करवाना हता ते कर्या। कोई पण कसर छोड़वामां नथी आवी। छेल्ला 100 दिवस में केवी रीते केवी वातो थई रही छे। કેટલાક લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા છે। લોકો વિચારતા હતા કે મોદી કેમ ચૂપ છે। સરદાર પટેલની ભૂમિમાંથી પેદા થયેલો દીકરો છું। દરેક મજાક અપમાનને સહન કરી કામ કર્યું। મેં નક્કી કર્યું હતું તેમને એક પણ જવાબ નહીં આપું। વધુમાં પીએમ મોદીએ કહ્યું ભારત માટે હાલ ગોલ્ડન સમય છે। કલ્ચરથી એગ્રીકલ્ચર સુધી ભારતની ધૂમ છે। વિશ્વમાં દરેક ભારત સાથે સંબંધો બનાવવા માંગે છે ત્યારે સંકટ સમસ્યામાં સમાધાન માટે ભારતને યાદ કરાય છે। भारत जी रीते विकास करे छे तेनाथी आशाओ वधी रही छे। 140 करोड़ लोकोनी ताकातनी विश्वने भरोसो आपू छू। ज्यारे भारत पर भरोसो वधे छे तो युवानोनी डिमांड वधे छे। भारत पर भरोसो वधे छे तो एक्सपोर्ट वधे छे। पीएम मोदीए विपक्षों पर प्रहार करता कह्युं केटलाक लोको नेगेटिविटीथी भरेला छे। जम्मू काश्मीरमां कलम 370 पाछी लाववा मांगे छे। बे संविधान बे ध्वज पाछा लाववा मांगे छे। વડાપ્રધાને કહ્યું નફરતથી ભરેલા લોકો દેશને બદનામ કરે છે। ગુજરાતને પણ આવા વિરોધીઓ બદનામ કરે છે। વૈશ્વિક તાકાતોથી બચવું પડશે। ભારત પાસે હવે ગુમાવવાનો સમય નથી। અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા। પીએમ મોદીએ મેટ્રો ટ્રેનના બીજા ફેઝ મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીના સ્ટ્રેચરનું લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું। મેટ્રોના નવા રૂટમાં વડાપ્રધાન મોદીએ સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી પ્રવાસ કર્યો। આ પહેલા પીએમ મોદીએ ઈ પેમેન્ટથી મેટ્રો ટ્રેનની ટિકિટ ખરીદી હતી। વડાપ્રધાન મોદીએ મેટ્રોમાં યુવાનો સાથે વાત કરી। પીએમ મોદીના સ્વાગત માટે સેક્ટર 1 સ્ટેશનને જનમેદની ઉમટી પડી। મેટ્રોના નવા રૂટને મહિલા લોકો પાયલટ ચલાવી રહ્યા છે। ભુજ અમદાવાદ વચ્ચે દોડતી વંદે મેટ્રોનું નામ ઉદઘાટનના કલાકો પહેલા જ બદલવામાં આવ્યું। આ ટ્રેન હવે નવો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે। પીએમ મોદી ભુજ રેલવે સ્ટેશનથી ભુજ અમદાવાદ વચ્ચે દોડતી વંદે મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે। ભુજ અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેનનો પીએમ મોદીએ વર્ચ્યુઅલ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો। અત્યાધુનિક સુવિધાથી સજ્જ આ ટ્રેનનું નામ નમો ભારત રેપિડ રેલ આપવામાં આવ્યું છે। પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદઘાટન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા। રિન્યુએબલ એનર્જી સમિટમાં યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન અને યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હાજર રહ્યા। 140 દેશના 25,000 ડેલિગેટ રિન્યુએબલ એનર્જી સમિટમાં ભાગ લીધો। મહાત્મા મંદિરમાં આયોજિત રિન્યુએબલ એનર્જી સમિટમાં ગુજરાત સાથે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ પાર્ટનર સ્ટેટ બન્યા। ચંદ્રબાબુ નાયડુ સહિત 5 રાજ્યના મુખ્યમંત્રીઓએ સમિટમાં ભાગ લીધો। આરઈ ઇન્વેસ્ટ સમિટમાં પીએમ મોદીનું સંબોધન કહ્યું બરાક ઓબામાની હાજરીમાં મીડિયામાંથી એક વખત પૂછવામાં આવ્યું હતું કે તમારા પર અન્ય દેશોનું દબાણ છે। મેં કહ્યું હું મોદી છું, મારા પર કોઈનું દબાણ નથી હોતું, મારા પર દેશની ભાવિ પેઢીની અપેક્ષાઓનું દબાણ છે। વડાપ્રધાન મોદીએ કહ્યું જનતાએ 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી છે। 140 કરોડ ભારતવાસીઓને અમારા પર ભરોસો છે। જનતાની અપેક્ષાઓને 10 વર્ષમાં પાંખો લાગી છે। આ ટર્મમાં એ સપના અપેક્ષાને નવી ઉડાન મળશે।
વધુમાં પીએમ મોદીએ કહ્યું, ભારતને ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છે. આ ઇવેન્ટ એક મોટો મિશનનો હિસ્સો છે. ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝનનો આ એક ભાગ છે. ભારતને ઝડપી વિકાસ કરાવે તેવા દરેક ક્ષેત્ર પર ફોકસ કર્યું. ભારતમાં અમે 7 કરોડ ઘર બનાવી રહ્યા છે. 10 વર્ષમાં તેમાંથી 4 કરોડ ઘર બનાવ્યા. ત્રીજા ટર્મમાં 9 કરોડ ઘર બનાવવાનું કામ શરૂ. વિશ્વને લાગે છે કે ભારત 21મી સદીમાં શ્રેષ્ઠ તક છે. ગુજરાતની આ ધરતી પર શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ હતી. ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ સૂર્યક્રાંતિની શરૂઆત થઈ. હવે ગુજરાતમાં ગ્રીન એનર્જીની શરૂઆત થઈ રહી છે. ભારત આવનારા 1000 વર્ષનો બેઝ તૈયાર કરી રહ્યું છે. 2047 સુધી વિકસિત દેશ બનાવવા શું જરૂરી છે તે ખબર છે. આપણી પાસે કોલસા અને ગેસનો ભંડાર નથી. આપણે સોલાર, હાઇડ્રોજન, ગ્રીન પાવર પર આગળ વધીશું. પીએમ સૂર્ય ઘર યોજનાનો અભ્યાસ કરવો જોઈએ. ભારતનું દરેક ઘર ઉર્જા ઉત્પાદનનો સ્ત્રોત બનશે. 3.25 લાખ ઘરોમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જ્યારે 21મી સદીના ઇતિહાસમાં ભારતની સોલાર ક્રાંતિ સુવર્ણ અક્ષરે લખાશે. પીએમ મોદીએ ગાંધીનગરના બાબોલમાં સોલાર રૂફટોપ લગાવેલા ઘરની મુલાકાત લીધી. શાલિન 2 સોસાયટીમાં 53 નંબરના બંગલોમાં સોલાર પેનલ નિહાળી. સોસાયટીના 89 પરિવારોએ સોલાર પેનલ સિસ્ટમ લગાવી છે. રિન્યુએબલ એનર્જી સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત લીડિંગ સ્ટેટ છે. રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ મીટ અંતર્ગત મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી પ્લેનરી સેશનનું આયોજન કરાયું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગોવા સહિતના રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા. જીએમડીસી સભામાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન. કહ્યું, પીએમના કાર્યકાળમાં અનેક સોપનો સર કર્યા. એફોર્ડેબલ હાઉસિંગ યોજના સફળતાપૂર્વક કાર્યરત કરાઈ. 30,000થી વધુ નવા આવાસને મંજૂરી અપાઈ. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત મોખરે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આરઈ ઇન્વેસ્ટ સમિટમાં હાજરી આપી. સીએમ સાવંતે સંદેશ ન્યૂઝની વાતચીત કરતા કહ્યું, ગોવામાં આવી સોલાર યોજના લાગુ કરવાની ઈચ્છા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આરઈ ઇન્વેસ્ટ સમિટમાં હાજર રહ્યા. સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા સીએમ નાયડુએ આંધ્રપ્રદેશમાં આવી યોજના લાગુ કરવા રસ દાખવ્યો. ઉત્તરપ્રદેશના ઉર્જામંત્રી એ કે શર્માએ આરઈ ઇન્વેસ્ટમાં હાજર રહ્યા. જ્યારે શર્માએ કહ્યું, પીએમ મુખ્યમંત્રી હતા ત્યારે સોલારમાં કામ કરવાનું શરૂ કર્યું. આજે દેશ એનું પરિણામ જોઈ શકે છે. યુપી સરકારે આ દિશામાં ઘણું કામ કર્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પીએસી બેઠકમાં નવા સીએમના નામ પર ચર્ચા થઈ શકે છે. આવતીકાલે 11 વાગ્યે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં ધારાસભ્યો સીએમની પસંદગી કરશે. તો સાંજે 4:30 કલાકે કેજરીવાલ સીએમ પદેથી રાજીનામું આપશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, પાકિસ્તાન માનવતાનું કેન્સર છે અને જ્યાં સુધી તેનો ઇલાજ ન થાય ત્યાં સુધી અમે સમસ્યાનો ઉકેલ લાવી શકતા નથી. હવે પીઓકે મુક્ત થવા અને ફરીથી ભારતનો ભાગ બનવાની માંગ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું, આતંકવાદને પાતાળમાં દફનાવીશું. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના સરકારમાં આતંકવાદ ફૂલ્યો ફલ્યો. જ્યારે પણ આ બંનેની સરકાર સત્તામાં આવી છે ત્યારે ઘાટીમાં આતંકવાદે જોર પકડ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના નેતાઓ કહે છે કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો તેઓ કલમ 370 ફરીથી લાગુ કરશે. કલમ 370 પરત લાવવી જોઈએ તેવો પ્રશ્ન શાહે લોકોને કર્યો. દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટી નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, આવતીકાલે મુખ્યમંત્રી કેજરીવાલ રાજીનામું આપશે. રાજીનામું સ્વીકારતાની સાથે જ ધારાસભ્ય દળની બેઠક મળશે અને ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. ધારાસભ્ય દળની બેઠકમાં જે નેતા ચૂંટશે તે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ દાવો રજૂ કરશે. પસંદ કરાયેલા નેતાને બોલાવવામાં આવશે અને સરકાર રચવાનો દાવાની સમગ્ર પ્રક્રિયા 1 અઠવાડિયામાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. કર્ણાટકના મેંગલુરુમાં વીએચપી અને બજરંગ દળનું પ્રદર્શન. મસ્જિદ પર પથ્થરમારો કરવા મામલે પોલીસે વીએચપીના 5 કાર્યકરોની ધરપકડ કરી. મોદી 3.0માં વન નેશન વન ઇલેક્શન લાગુ થઈ શકે છે. 2029 સુધીમાં દેશમાં એક સાથે ચૂંટણી યોજાવાની સંભાવના. કોવિંદ કમિટીએ 6 મહિના પહેલા પોતાનો રિપોર્ટ સોંપ્યો. કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુએ
राहुल गांधी ने कहा आतंकवादी, कहूं राहुल शीखों में भागला पाड़ना काम कर, जैसे राहुल गांधी देश नंबर वन टेररिस्ट है, देश ने तोड़ लाग्या राहुल गांधी। भारत में अनामत ने लई अमेरिका में राहुल निवेदन पर उपराष्ट्रपति धनखड़े निशान साध्यू, कहूं कि बंधारणीय होद्दो धरावता व्यक्ति की आ टिप्पणी बंधारण विरोधी मानसिकता दर्शाए। कर्नाटक मंत्री प्रियंक खड़गे की प्रतिक्रिया सामने आई, कहूं मने लगे कि बीजेपी लोगों समझ शक्ति गुमा दीधी है, राहुल गांधी बंधारण मुजब संसद चूंटायेला सभ्य है, संसद चूंटायेला सभ्य है, सांसद है, ज्यां सुधी हूँ जाणू छू कि आतंकवादी संसद सभ्य नहीं बनी सकता। हरियाणा में अनिल विज ने सीएम पद पर दावेदारी, कहूं हूँ सौथी सीनियर नेता छू, जो कि अमित शाहे नायब सैनी ने मुख्यमंत्री चेहरो गणाव्यो हतो। केंद्रीय प्रधान मनोहरलाल खट्टरे कहूं हरियाणा सीएम नायब सिंह सैनी नेतृत्व में भाजप हरियाणा में सरकार बनावशे, कांग्रेस हार तरफ आग बढ़ी रही है, कांग्रेस नेताओं अनामत और शीखों पर वाहियात निवेदनों आप रहा है। मनोहरलाल खट्टर ने केजरीवाल राजीनामा वाला निवेदन पर प्रतिक्रिया, कहूं भ्रष्टाचार आरोप में स्वच्छ बहार आवा मांगे छे, परंतु जनता तेमने स्वच्छ बहार आवा देशे नहीं। मनोहरलाल खट्टर ने केजरीवाल राजीनामा वाला निवेदन पर प्रतिक्रिया, कहूं भ्रष्टाचार आरोप में स्वच्छ बहार आवा मांगे छे, परंतु जनता स्वच्छ बहार आवा देशे नहीं। राजस्थान में भारतीय सेना और अमेरिका की टुकड़ी संयुक्त लश्कारी कवायत हाथ धरी। आगामी चार दिवस हळवाथी मध्य वरसादनी आगाही, सौराष्ट्रना अमुक जिल्लाओमां हळवाथी मध्यम वरसादनी आगाही, कच्छमां आवनारा सात दिवस सूकुं वातावरण रहेशे, अमदावाद अने गांधीनगरमां 34 डिग्री तापमान रहेशे। 1 जूनथी अत्यार सुधी 27% वधु वरसाद राज्यमां नोंधायो छे, सौराष्ट्र अने कच्छमां 73% वधारे वरसाद नोंधायो। सरदार सरोवर डेम की सपाटी में घटाड़ो थयो छे, उपरवास में पानी की आवक घटता डेम की सपाटी 136.9 मीटर पहुंची, नर्मदा नदी में 84,154 क्यूसेक पानी छोड़ाता सपाटी में घटाड़ो नोंधायो। पंचमहालना पानम डेम में पानी की आवक थता डेमनो एक गेट 2 फूट जेटलो खोलायो, डेमनी भयजनक सपाटी 127.41 मीटर पहुंची, डेमनो 2,852 क्यूसेक पानी पानम नदी में छोड़ायो। भावनगर में गत 6 वर्ष में चालू वर्षे सौथी ओछो वरसाद पड़ो, चालू वर्षे भावनगर में 565 मिलीमीटर वरसाद पड़ो, हजू पण सरेराश करता 8 इंच वरसाद निखट छे। सूरत शहर में रोगचाळो वकरता 2 महीना में तावना शंकास्पद 16,000 केस नोंधाया, मलेरियाना 85, डेंग्यू 49 केस नोंधाया, ऑगस्ट में 26 लाख घरों में सर्वे करता 66,000 घरों में ब्रीडिंग मिली आया। अमरेली राजूला में जनरल सिविल हॉस्पिटल में डॉक्टरों की घट, 100 बेड की सुविधा धरावती हॉस्पिटल में तबीबों की जगह खाली, सरकार पास तात्कालिक खाली जगह पूरवा माटे मांग कराई। वडोदरा में अकोटा थी कलेक्टर कचेरी जवाना मार्ग भूवो पड़ो, 5 फूट लांबो और 12 फूट ऊंडो भूवो पड़ता वाहन चालकों ने हालाकी, तंत्रए बेरिकेडिंग लगवाया ने संतोष मान्यो। वडोदरानी एमएस यूनिवर्सिटी में पानी की समस्या जोवा मळी रही है, कलरवाड़ू पानी आता विद्यार्थियों ने जग खरीदवानो वारो आव्यो, वारंवार रजूआत करवा छता निवारण न आवता आंदोलन की चीमकी उच्चारवामां आवी। जूनागढ़ केशोद में गोकर गति चालती अंडरब्रिज की कामगिरी थी स्थानिक उतराई मां पोकारी उठ्या छे, छेल्ला 8 वर्षथी चाली रहेला अंडरब्रिज की कामगिरी हजी पूर्ण नथी थई। अमरेलीना वरसड़ा गाम की पानी की टाँकी ओपनिंग पहला ज लीकेज निकली, टाँकी में पानी भराता 4-5 जगह लीकेज देखायो। भादरवी पूनम महामेला ने लईने अंबाजी मंदिरे रोशनी थी जड़हड़ी उठ्यो, मंदिर चाचर चौक में प्रकाश पूंज पथराता अलौकिक सभा अलौकिक दृश्य योजाया। अंबाजी खाते भादरवी महाकुंभना 5મા दिवसे भक्तों घोड़ापुर उमटी पड़ू, भक्तों पगपाड़ा मां अंबा धामे पहुंचा, भक्तों आनंद उत्साह और भक्ति साथ मां अंबा दर्शने पहुंचा। अंबाजी में भादरवी महाकुंभना मेला में 16 लाख थी वधु माई भक्तों दर्शन कर्या, दूर दूर थी पगपाड़ा आवीने भक्तों मां अंबा धाम पहुंचा। शक्तिपीठ अंबाजी खाते भादरवी महाकुंभना मेला ने लई भक्तों घसारो, भक्तों नाचता गाजता
हाथ में ध्वजा लईने अंबाजी पहुंच्या। शरणाजी में भादरवी पूनम ने लईने दर्शन समय में फेरफार करायो। मंदिर सवारे 5 कलाके खुलशे, 5:45 कलाके आरती थशे। मंदिर में सांजनी आरती 7 वागे कराशे। सूरत में गणेश महोत्सव में अनोखी पूजा जोवा मळी। परम सुख गुरुकुलना 300 थी वधु बाळकोए माता पिता की पूजा करी। वडोदरा गणेश विसर्जन ने लई तैयारी शुरू कराई। 10,000 गणेश प्रतिमाओं विसर्जन 8 जेटला कृत्रिम तड़ाव बनाया। महिसागर में सोना की छेतरमिंडी करनार झड़पाया। असली सोनू लई नकली सोनू आपता हता। लुणावाड़ा डीएनसी ज्वेलर्स साथे करी छेतरपिंडी। अजमुसर में बे शकीर बहनों अपहरण बाद छुटकारो। पुलिस बन्ने बहनों ने विधर्मियों चंगुल में छुड़ावी। पुलिस गणतरी कलाकों में विधर्मियों ने पकड़ी पाड़ा। मोड़सा हजीरा में 12 वर्ष की बाड़की पर दुष्कर्म प्रयास। बाड़की हाल हॉस्पिटल में सारवार हेठ। पुलिस अजाण्या शख्सों ने पकड़वा तपास हाथ धरी। सूरत में वीमा एजेंट ने ड्रग्स केस में फसावा धमकी आपी। चीटर दंपति 13 लाख पड़ाव्या। रोकाण करेल रूपया ड्रग्स धंधा में रोकया होवानी धमकी आपी। नाम न खुलवाने बदले 13 लाख पड़ाव्या। आरोपी दंपति पुलिस सकंजामा। बनासकांठा में जूनी चलनी नोटों की जूनी चलनी नोटो झड़पी पाड़ी। एलसीबी पुलिस 1.26 लाख 500 जूनी चलनी नोटो साथ एक शख्स ने झड़पी पाड़ियों। अंबाजी पुलिस शख्स विरुद्ध गुनो नोधी तपास हाथ धरी।